બનાસકાંઠાનું ડીસા માર્કેટ યાર્ડ કે જ્યાં મગફળીની બમ્પર આવક શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં 50,000થી વધુ બોરીની આવક નોંધાઈ, પણ ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને 50-60 રૂપિયા ભાવ ઓછા મળ્યા. હાલ ખેડૂતોને 1200-1420 નો ભાવ મળી રહ્યો છે, જો કે સરેરાશ ભાવ 1300 રૂપિયા પ્રતિ મણના રહ્યા. તેવામાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા સરકાર તરફથી સારા ભાવની આશા તેઓ રાખી રહ્યા છે. આ વખતે ગત વર્ષની સરખામણીએ વાવેતર સરખું થયું અને અત્યાર સુધીમાં 1,05,000 મગફળીની આવક થઈ છે. સીઝનના અંત સુધીમાં 9,00,000 ગુણી સુધીની મગફળીની આવકની શક્યતા છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના ભાવમાં લગભગ 50-1 રૂપિયાનો વધારો થયેલ છે અને ગત વર્ષની સરખામણીએ વાવેતર પણ આ વર્ષે પૂરતું જ છે. બનાસકાંઠા જિલ્લાની અંદર વાવેતરની વાત કરવામાં આવે તો 28,974 હેક્ટરની અંદર બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું વાવેતર છે, ત્યારે ડીસા તાલુકાની અંદર 12,739 હેક્ટરની અંદર વાવેતર છે, જે ગત વર્ષની સરખામણીએ લગભગ સરખું જ છે. આજે માર્કેટ યાર્ડમાં 50,000 બોરીની આવક છે અને તમામ વેપારી લેવલ છે, ઉપર એક્સપોર્ટની થોડીક ગરાગી ઓછી હોવાના કારણે આ વખતે થોડાક ભાવમાં 50 રૂપિયા બજાર નીચું છે. અને જો કદાચ એક્સપોર્ટ ફોરેન બજારો ખુલી જશે તો માર્કેટમાં હજુ પણ 50 રૂપિયા વધી શકે છે. જો એમાં લેવેચમાં ન થાય તો આ બજારો એકંદરે જળવાયેલી રહેશે 1300-1350 રૂપિયા સારા માલોના ભાવમાં.